સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં વાલીઓ અને કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પુણાગામની પ્રાથમિક શાળામાં ભણતર સારું છે, પણ અંદર બાળકોને પીવા માટે પાણી ન હોવાથી ટોયલેટની અંદર ભરીને પીવાની મજબૂરી થતા અને સાફ સફાઈ ન હોવાથી અને આટલા મહિનાથી સ્કૂલ ચાલુ થઈ જવા છતાં સ્કૂલના યુનિફોર્મ અને મોજા ન મળવાથી કોંગ્રેસ દ્વારા સ્કૂલના ઘેરાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી, દિનેશભાઈ સાવલી અને સુરેશભાઈ સુહાગીયા એવા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર આક્ષેપ લગાવવામાં આવ્યા કે સ્કૂલમાં બાળકોને પીવાનું પાણી નથી મળતું અને એક વાલીએ જે ફિલ્ટર રિપેરિંગનું કામ કરે છે તેને કહેવા પ્રમાણે સાફ સફાઈ માટે પણ પાણી પોતાના ઘરેથી હાંડો ભરીને લાવે છે. આવી બેદરકારીને કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વહેલી તકે સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજા હરેક સ્કૂલમાં અને સાફ સફાઈ અને પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં નહીં આવે તો હર એક સ્કૂલમાં જઈને આંદોલન કરીશું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાની પણ ચીમકી આપી હતી. તેમાંનામ સુરેશભાઈ સુહાગીયા, પૂર્વ સભ્ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ પુણાગામ ખાતેની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે ત્યાં વાલીઓની ફરિયાદ મળી હતી, એટલે અમે આવેલા હતા કે છેલ્લા 3 મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મ આપવામાં આવેલા નથી. કારણ કે શાસનમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી અને વારે વારે શિક્ષણના નામે જે ફોટો સેશન કરતી વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી જ્યારે શિક્ષણનું હિત આવે ત્યારે પોતાનું મોઢું છીવી લે છે. કારણ કે શાસક અને વિપક્ષ બંને ભેગા મળી અને પોતાનું હિત સાચવવા માટે આજે બાળકોના હિતને નેવે મૂકી અને કામગીરી સમિતિની અંદર થઈ રહી છે. કારણ કે બાળકોની જે સુવિધાની વાતો આવે એ સુવિધા કોઈપણ પ્રકારની પ્રોવાઈડ કરવામાં નથી આવી રહી, અને સૌથી મોટું બાળકોના આઈકાર્ડ અને યુનિફોર્મ નથી આપવામાં આવેલા, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની એક ઓળખ કહેવાય છે. કારણ કે જો બાળક સડક ઉપર જતું હોય અને કંઈ ઘટના બને તો બાળકની ઓળખ થઈ શકે કે આ સમિતિનું બાળક છે તો સમિતિ સુધી એ બાળકને મોકલી શકાય. પરંતુ આ શાસકો જેમ બાળકોને નોંધારા મૂકી દીધા હોય એમ કોઈ પણ વસ્તુ આપી નથી રહ્યા. ફક્ત બૂટ મોજા અને યુનિફોર્મની જ વાત નથી, પરંતુ બાળકોને પુસ્તકો પણ પૂરતા પ્રમાણમાં હજી સુધી નથી મળ્યા. બાળકોને જે ક્લાસરૂમમાં બેસે છે એની અંદર પૂરતા પ્રમાણમાં સફાઈ નથી થતી. એટલે આ શાસક અને વિપક્ષમાં બેઠેલા શાસકો, ભારતીય જનતા પાર્ટીના અને વિપક્ષમાં બેઠેલા જે ફોટો જીવ છે એ ફક્ત ને ફક્ત જાહેરાતો અને પોતાની પ્રસિદ્ધિમાં માનનારા લોકો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા બાળકોના અને વાલીઓના હિતમાં અવાજ ઉઠાવવામાં આવેલો છે. અને 10 દિવસની અંદર જો બાળકોને યુનિફોર્મ આપવામાં નહીં આવે તો આ વાલીઓને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ છે દિનેશભાઈ સાવલિયા. આજે આંદોલન એ પ્રકારનું છે કે પુણાગામ ખાતે આવેલી 300 અને 301 નંબરની નગર પ્રાથમિક સંચાલિત જે સ્કૂલ આવેલી છે એની અંદર જે બાળકો છે એમને નથી યુનિફોર્મ આપવામાં આવ્યા, નથી એમને બૂટ મોજા આપવામાં આવ્યા, અને આવો તો 50% કરતાં વધારે બાળકો આ સુરત શહેરની અંદર વંચિત છે કે જે એમનો હક છે. આજે એક સત્ર, હમણાં દિવાળી સત્ર પૂરું થવા આવશે, છતાં પણ આ વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી છે જે શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, શાસક પક્ષની અંદર જે ભાજપ છે જે વિકાસની વાતો કરે છે, તો બંનેનો ફુગો અહીંયા ફૂટી જાય છે. આપ અને ભાજપ બંને ભાઈ ભાઈ હોય અને એનો જે ભ્રષ્ટાચાર જે ખુલ્લો પડી રહ્યો છે કે જ્યારે ન્યાય અપાવવાની વાત આવે, કંઈક વિદ્યાર્થીઓને આપવાની વાત આવે ત્યારે એમનું અલગ છે, એમને દેખાડવાના કંઈક અલગ છે અને ચાવવાના કંઈક અલગ છે, એ આના પરથી પ્રસ્થાપિત થાય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો બાળકો ગણવેશ વગર આવે છે, બાળકો પાસે બૂટ મોજા નથી. એક બાજુ ખેલ મહોત્સવની વાતો કરે છે તો બીજી બાજુ બાળકોને તમે બૂટ તો આપતા નથી, તો એ રમવા કેવી રીતે જશે? એટલે જે એમનો હક છે, જે એમની લોકો જ્યારે વેરા ભરતા હોય છે તો ત્યારે એમાં શિક્ષણ વેરો પણ એમની પાસેથી લેવામાં આવે છે. એટલે આ કોઈ એના ઉપર કોઈ ઉપકાર કરવામાં નથી આવતો. એટલે આ વિદ્યાર્થીઓનો જે હક છે, વાલીઓનો જે હક છે, સુરત શહેરના નાગરિકોનો જે હક છે, એ હક અપાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા જો આ સત્ર પૂરું થાય એ પહેલાં બૂટ મોજા અને ગણવેશ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને આવતીકાલથી દરેક સ્કૂલ જે બાકી છે ત્યાં સહી ઝુંબેશ વાલીઓ પાસે કરી અને પ્રાથમિક આવેદનપત્ર આપવામાં આવશે.